नमस्कार विद्यार्थी मित्रों, कार्ल पियर्सन ने मेथड नो आ बीजो दाखलो छे। मेथड एज छे जयरे मध्यक पूर्णांक होय। तो उदाहरण छो अहीं आगळ एक लउं छुं, जेमां हूँ डायरेक्ट हवे लखी दउं छुं। एक्स ए गुजरातीना गुण दर्शावे छे, वाय ए आंकड़ाशास्त्रना गुण दर्शावे छे। ત્યારબાદ મેં એક્સ અને વાયની બધી જ કિંમતો અહીંયા આગળ મૂકી દીધેલી છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એમ જ કે સૌથી પહેલાં જ દાખલો ગણવા માટે એક્સ ઉપરથી એક્સ બાર અને વાય ઉપરથી વાય બાર આ બે વસ્તુ આપણે શોધવી પડે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શોધી દઈએ એક્સ બાર અને વાય બાર। એ પહેલાં એક્સ અને વાયનું ટોટલ, એક્સ અને વાયના ટોટલ ને આપણે સિગ્મા એક્સ કહીશું અને વાયના ટોટલને સિગ્મા વાય। તો એક્સનો જે ટોટલ આવે છે એ 414 છે, જ્યારે વાયનો જે ટોટલ આવે છે 540 છે। તો હવે સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર આપણે શોધી દઈએ। તો એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ અપોન એન 414 ભાગ્યા એન એટલે કે આ એક્સની સંખ્યા। તો ટોટલ 6 સંખ્યાઓ અહીંયા આગળ આપેલી છે। 414 ભાગ્યા 6 એમ કરવાથી આન્સર આવશે 69। હવે વાય બાર, વાય બારમાં 540 ભાગ્યા 6, તો એનો આન્સર આવે છે 90। જો વિદ્યાર્થી મિત્રો, એક્સ બાર આવે છે 69 અને વાય બાર એની કિંમત આવે છે 90। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક છે, પોઈન્ટમાં આન્સર આવતો નથી। તો ત્યારે આપણે આ મધ્યક પૂર્ણાંક હોય ત્યાંનું આ સૂત્ર અહીંયા આગળ આપણે મૂકી દીધું। સૂત્રના આધારે 5 કોલમ બનાવવાના છે, એ 5 કોલમ બનાવી દઈએ અને એના નીચે આન્સરમાં સંકેત પણ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો। હા, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 5 કોલમ બનાવી જાય, એ રીતે એના સંકેત પણ લખી દેવાના। હવે આપણે કોલમ બનાવીએ એક્સ માઇનસ એક્સ બારનું। તો એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સની દરેક કિંમતમાંથી એક્સ બાર ની કિંમત જે આવી છે આ 69, એને આપણે માઇનસ કરવાની છે। તો આ 69 દરેક કિંમતમાંથી એ આપણે માઇનસ કરીશું। તો પહેલું 65 માઇનસ 69 એટલે કે -4, 72 માઇનસ 69 એટલે કે +3, 66 માઇનસ 69 એટલે કે -3। આ રીતે સળંગે સળંગ આખે આખું કોલમ આપણે આવી રીતે બનાવી દઈશું। 1 આવે છે, 3 આવે છે, 0 આવે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજો કોલમ વાય માઇનસ વાય બાર, વાય માઇનસ વાય બાર, વાય બાર ની કિંમત આવી છે 90, તો એ 90 વાય ની દરેક કિંમત માંથી માઇનસ કરવાની આવશે। જેમ કે 90 માઇનસ 90 એટલે પહેલી કિંમત 0, 95 માઇનસ 90 એટલે કે 5, 88 માઇનસ 90 એટલે કે માઇનસ 92 માઇનસ 90 એટલે કે 2, પછી એ જ રીતે દરેક કિંમત મૂકી દઈશું। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે એમ કે આ બંને કોલમનો સરવાળો કરીશું તમે તો એનો આન્સર હંમેશા 0 જ આવશે। છતાં પણ ચેક કરી લઈએ પહેલા પ્લસ પ્લસનો સરવાળો, 3, 3, 6 ને 1, 7, પ્લસ પ્લસનો 7 આવ્યો અને માઇનસ માઇનસનો સરવાળો 4 અને -3 એટલે કે એ પણ 7, ફાઇનલ આન્સર 0। એ જ રીતે અહીંયા આગળ પણ પ્લસ પ્લસનો સરવાળો કરીએ, 5 ને 2, 7 અને માઇનસમાં પણ 7 એટલે કે 0। જો વિદ્યાર્થી મિત્રો, એક્સ બાર એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આ બંને કોલમનો જે સરવાળો છે એ હંમેશા 0 જ આવે, અહીંયા પણ આવી પણ ગયો છે। હવે ત્રીજું કોલમ, આ કોલમ આપણને ખબર જ છે એમ કે આ બંને કોલમનો ગુણાકાર કરીને જ લખવાનું છે, અને ગુણાકારમાં પણ ખબર જ છે એમ કે 2 માઇનસ કિંમત હશે, એનો ગુણાકાર કરીશું તો પ્લસ થઈ જશે। ચલો, -4 ગુણ્યા 0 એટલે કે 0, 3 ગુણ્યા 5 15, 3 દુના 6, 1 ગુણ્યા 2 એટલે 2, 5 તરી, હા વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ છે, 2 માઇનસ નથી, તો આન્સર માઇનસ જ આવે, 5 તરી 15, 0 ગુણ્યા 0 એટલે। હવે કોલમ છે એક્સ માઇનસ એક્સ બાર નું સ્ક્વેર, તો એ સ્ક્વેર વાળું કોલમ બનાવતા તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ કોલમ જે અહીંયા આગળ બનાવ્યું છે આપણે એનો અહીંયા આગળ સ્ક્વેર કરીને લખવાનું છે। -4 નો સ્ક્વેર કરીશું તો વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે, એ તમને ખબર જ છે। 3 નો સ્ક્વેર 9, -3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9 અને ફાઇનલ 0।
વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. એ જ રીતે હવે આ જે કોલમ છે એનો સ્ક્વેર અહીંયા આગળ લખવાનો છે, તો પહેલું 0, 5 નો સ્ક્વેર 25, માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ થઈ જશે 4, પ્લસ 2 નો સ્ક્વેર 4 જ થાય, માઇનસ 5 નો સ્ક્વેર 25 અને 0. વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ કરવાનું છે, આ આખાનું ટોટલ જેને આપણે સંકેતમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એ જ રીતે આ બંને કોલમનો પણ અહીંયા આગળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, આ એક રકમ અહીંયા આગળ આ માઇનસ આવી છે, -15, બાકી બધી પ્લસ જ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જે રીતે કરીએ છીએ એમ જ, કે પહેલા પ્લસ પ્લસનો સરવાળો કરી દેવાનો, તો અહીંયા પણ એ જ કરીએ. પ્લસ પ્લસનો સરવાળો 15 ને 6 21 22 23, આ 23 અને -15 એક જ છે માઇનસ વાળી, તો માઇનસ, તો 23 - 15 કરો તો 8 આવે છે. એ જ રીતે અહીંયા આગળ તો કોઈ માઇનસ છે જ નહીં વિદ્યાર્થી મિત્રો, તો આખા કોલમનો સરવાળો 44 આવે છે. એ જ રીતે આ છેલ્લા કોલમનો સરવાળો 58 આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રની અંદર વેલ્યુ મૂકવાની જ છે, તો આ રહ્યું સૂત્ર. આ બંને અલગ નથી વિદ્યાર્થી મિત્રો, એક જ છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું હતું એમ સિગ્મા, તો આખો કોલમ છે જ તમારી પાસે આ ત્રીજા નંબરનું, એનો જે સરવાળો છે એ 8, એ આપણે અહીંયા આગળ સૂત્રમાં મૂકવાનો છે અંશની અંદર. આ એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર સિગ્મા છે, એટલે કે એનો કોલમનો સરવાળો, આ કોલમનો સરવાળો કેટલો છે? 44. પછીના કોલમનો સરવાળો તો કે 58, તો એ બે અહીંયા આગળ મૂકવાના જ છે, આ 44 અને 58. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોયું હતું કે 8 એમના એમ આ બંને કોલમનો ગુણાકાર કરી દેવાનો, 44 ગુણ્યા 58, તો એનો ગુણાકાર જે આવે એ આપણે લખવાનું થાય. તો 44 ગુણ્યા 58 એટલે કે 25 52. 8 એમના એમ, હવે આ 25 52 નો રૂટ કાઢવાનો, તો 25 52 નો રૂટ આવે છે 50.5173. હવે આ રૂટ થઈ ગયા બાદ હવે બંનેનો ભાગાકાર 8 ભાગ્યા 50.5173, એટલે આન્સર આવશે 0.1584. અને આ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો આપણે આન્સર લખી દઈશું 0.16. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આર ની કિંમત તમને મળી જાય છે 0.16. જ્યારે પણ આર ની કિંમત મળી જાય પછી આપણે એનું કંક્લુઝન, એટલે કે બીજી ભાષામાં કહીએ તો અર્થઘટન લખવાનું હોય છે. તો અર્થઘટન કઈ રીતે લખવાનું એ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આર ની આવી રીતે વિદ્યાર્થી મિત્રો પૂરા વાક્યમાં લખીશું આપણે, કે આર ની કિંમત 0 થી 1 ની વચ્ચે આવે છે, અને વિદ્યાર્થી મિત્રો પ્લસ જ છે. તો જ્યારે પણ પ્લસ આવે અને 0 થી 1 ની વચ્ચે છે, માટે ગુજરાતીના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ કાર્લ પિયર્સનની મેથડનો આ બીજો દાખલો પણ મેં સોલ્વ કરાયો છે તમને. તો વિદ્યાર્થી મિત્રો આ બે દાખલાના આધારે તમે થોડીક પ્રેક્ટિસ કરતા રહેશો તો એમ તમને પણ ફટાફટ દાખલો ગણતા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા માટે હવે થોડું એવું હોમવર્ક આપવાનું તો બને છે, તો હોમવર્ક પણ તમને અહીંયા હું આપી દઉં છું, 5-1 દાખલા ગણવા માટે આપું છું. તો વિદ્યાર્થી મિત્રો આ હોમવર્કના દાખલા છે જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આ 5 દાખલાઓ, RJ1, RJ2, RJ3, RJ4 અને RJ5, આ 5 દાખલાઓ અહીંયા આગળ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે નોટબુકમાં નોંધી લેશો એની રકમ. હા, તો વિદ્યાર્થી મિત્રો આ 5 દાખલાઓના આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખીને ચેક કરવાના છે, સાચો આવે છે કે ખોટો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ.